जय श्री कृष्ण मित्रों, दाळने पलाळवानी झंझट वगर फक्त 15-20 मिनिट में ज तैयार थई जती एकदम छुट्टी छुट्टी सेव खमणीनी रेसिपी आज हूँ अहीं तमारी माटे लईने आवी छूं। मित्रों, सेव खमणी आपणा बधा ज गुजरातीओनी एकदम फेवरेट आइटम छे अने जो तेने इंस्टंटली परफेक्ट माप अने परफेक्ट टेस्टनी साथे बनावामां आवे तो खावानी वधारे मजा आवे। साची बात छे ने मित्रों? तो रेसिपी ने फॉलो करवानू भूलता नहीं अने वीडियो ने स्किप कर्या वगर एंड सुधी जोता रहेजो। फ्रेंड्स, रेसिपी शुरू करूँ ए पहला तमने एक रिक्वेस्ट करीस कि प्लीज़ वीडियो ने लाइक करो अने वीडियो आखो जोया पछी तमारा फ्रेंड्स अने फेमिली मेम्बर साथे शेर करजो। चेनल पर नवा होय तो नीचे आपेलू लाल कलरनू सब्सक्राइब बटन प्रेस करी बाजूमां आपेलू बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन प्रेस करजो तो ज तमने अमारा आवनार बधा नवा वीडियोसना नोटिफिकेशन समयसर मळता रहेशे। हवे सौ प्रथम आपणे स्टीमरमां पाणी एड करीने पाणीने गरम करवा मूकीए। पाणी ज्यारे गरम थाय त्यारे वासणमां क्षार जामतो होय छे अने एवुं ना थाय ते माटे आपणे तेमां लींबु एड करीए। आवी घणी बधी यूजफुल किचन टिप्सनो वीडियो मारी चेनल पर पहेलेथी ज अवेलेबल छे अने हूँ तेनी लिंक डिस्क्रिप्शनमां आपी दईश तो तमे त्यां जईने जोई शको छो। अत्यारे आपणे आमां एक रिंग स्टेन्ड मूकी दईए। हवे आपणे एक बाउलमां 2 कप चणानो लोट चाढ़ी लईए। चणानो लोट एकदम झीणो होवो जोईए अने आ रीते भरेलो कप लेवानो छे। 250 ml कप छे। ઘણા લોકો પાસે 200 ml કપ હોય છે, મેઝરમેન્ટનો જે ફૂલ કપ હોય એ 200 ml હોય છે, આપણી પાસે જે છે એ 250 ml છે અને આ વાતની ક્લેરિફિકેશન હું તમારી સાથે કરી લઉં છું। આ બંને કપ બેસનને મેં સારી રીતે ચાળી લીધો છે। હવે આપણે એક બાઉલમાં 300 ml જેટલું પાણી એડ કરીએ એટલે 250 ml એક કપ પાણી મેં ભરીને એડ કર્યું છે અને તેનો 1/4 કપ જે આવે છે એ 60 ml છે ને એમાં થોડુંક ઓછું પાણી મેં લીધું છે એટલે ટોટલ મેં 300 ml જેટલું પાણી એડ કર્યું છે। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી મીઠું અને 1 ચમચી લીંબુના ફૂલ એડ કરીશું। ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે ખમણ બનાવો, ખમણી બનાવો ત્યારે લીંબુના ફૂલ જે છે એ ફ્રેશ યુઝ કરવાના। તમે જૂના લીંબુના ફૂલ વાપરશો તો ખમણ સારું નહીં બને, એનું રિઝલ્ટ સારું નહીં આવે, એટલે આ ટીપનું ખાસ ધ્યાન રાખજો। હવે તમને પ્રશ્ન થતો હશે કે લીંબુના ફૂલ ફ્રેશ કઈ રીતે હોય? જ્યારે તમે માર્કેટમાંથી લીંબુના ફૂલ પેકિંગમાં લઈને આવો ત્યારે તેને એક એરટાઇટ ડબ્બીમાં ભરીને ફ્રીઝમાં રાખજો એટલે 12 મહિના સુધી એ ફ્રેશ રહેશે। જો તમે લીંબુના ફૂલને ફ્રીઝની બહાર સ્ટોર કરશો તો તેની અસર ઓછી થઈ જતી હોય છે અને પછી ખમણ સારા નથી બનતા। અત્યારે આપણે 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીએ। જો તમારી પાસે ટેબલસ્પૂનનું માપ ના હોય તો આ રીતે જે ચમચી હોય છે ઘરમાં તે 5-6 ચમચી જેટલી ખાંડ ઉમેરવી। અત્યારે બધું જ સારી રીતે ચલાવીને મેં પાણીમાં ડિઝોલ્વ કરી લીધું છે। હવે આપણે એમાં ચણાનો લોટ ઉમેરીએ। પહેલાં આપણે 1/2 લોટ ઉમેરીશું અને વિસ્કરની મદદથી આપણે એને ફટાફટ ચલાવી લઈએ। આમાં લમ્સ ના રહે એ પ્રમાણે બેટર તૈયાર કરવાનું હોય છે તો વિસ્કરની મદદથી આપણે ચલાવીશું અને બાકીનો લોટ ઉમેરીને આપણે એકરસ કરી લઈએ। અત્યારે આ બેટર મને થોડુંક થીક લાગી રહ્યું છે એટલે આપણે એમાં પાણી એડ કરીશું। ફ્રેન્ડ્સ, ઘણીવાર દાળની ક્વોલિટી ઉપર પણ પાણીનું માપ ડિપેન્ડ કરતું હોય છે। ઘણીવાર 300 ml પાણીમાં 2 કપ લોટ જે છે એ એકદમ પરફેક્ટ થઈ જતો હોય છે, પણ દાળ જૂની હોય અને તેનું બેસન બનેલું હોય તો પાણીની જરૂર પડે। 1/4 કપ જેટલું મેં પાણી લીધું છે અને થોડું થોડું પાણી એડ કરીશું, જરૂર પૂરતું જ આમાં પાણી એડ કરવાનું છે। તો મેં અહીંયા 1/4 કપનું પાણી બધું જ એડ કરી લીધું છે અને એને આપણે સારી રીતે ચલાવી લઈએ। અત્યારે આ બેટરની જે કન્સિસ્ટન્સી છે એ એકદમ પરફેક્ટ છે, આ રીતે ફ્લોઈંગ કન્સિસ્ટન્સીવાળું બેટર હોવું જોઈએ। હું તમને એકદમ નજીકથી બતાવી દઉં આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે બેટરની। હવે આ બેટરને આપણે વિસ્કરથી 5-6 મિનિટ માટે એક જ ડિરેક્શનમાં આ રીતે ફેંટવાનું છે જેથી કરીને બેટરમાં હવા ભરાશે અને આપણા ખમણ જે છે એ એકદમ સરસ જાળીદાર અને પોચા બનશે। ફ્રેન્ડ્સ, મારી ચેનલ ઉપર મેં નાયલોન ખમણની રેસીપી અપલોડ કરેલી છે અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાં જઈને જોઈ શકો છો। અત્યારે મેં 2 મિનિટ માટે આ બેટરને ફેંટ્યું છે અને તમે જોઈ શકો છો એર બબલ્સ કેટલા બધા ક્રિએટ થયા છે। હજી આપણે એને 3 મિનિટ માટે ફેંટી લઈએ। તો ફ્રેન્ડ્સ, અહીંયા ટોટલ 5 મિનિટ માટે મેં આ બેટરને સારી રીતે ફેંટી લીધું છે
અને હવે આપણે જેમાં ખમણને સ્ટીમ કરવાનું છે એક એક ટીનમાં આપણે ઓઇલ સારી રીતે ગ્રીસ કરી લઈએ. બધી બાજુએથી સરસ ઓઇલ ગ્રીસ કરવાનું છે. આ તમે જોઈ શકો છો કે આપણું બેટર જે છે એમાં કેટલા બધા એર બબલ્સ ક્રિએટ થયા છે. હવે ફ્રેન્ડ્સ, આમાં આપણે હાફ ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરીશું અને ત્યારબાદ એક પેકેટ આપણે ઈનો ઉમેરીએ. આ ખમણની રેસીપીને તમે ફક્ત સોડાથી પણ બનાવી શકો છો. તમારે એક ચમચી સોડા એડ કરવા. ફ્રેન્ડ્સ, હાથને સાફ રાખીને આપણે બેટરને હાથથી જ સારી રીતે મિક્સ કરીએ. સોડા અને ઈનો આપણે સારી રીતે ચલાવીને મિક્સ કરીશું અને હાથથી કરીશું તો એ ઇઝીલી સારી રીતે મિક્સ થઈ જતા હોય છે. એકથી દોઢ મિનિટ માટે કન્ટિન્યુઅસલી આપણે હાથથી આ બેટરને મિક્સ કરવાનું છે અને ફેંટવાનું છે. અને તમે જોઈ શકો છો કે આપણું બેટર જે છે એ અત્યારે જ ફૂલીને ડબલ થઈ ગયું છે. ઈનો અને સોડા બંને બેટરમાં ખૂબ જ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આ બેટર એકદમ સરસ ફ્લફી અને હળવું બની ગયું છે. અહીંયા જ આપણને ખબર પડી જતી હોય છે કે આપણું બેટર કેટલું સરસ બન્યું છે અને ખમણ કેટલા સરસ બનશે. ફૂલીને ડબલ થયેલા આ બેટરના ખમણમાં જાળી ખૂબ જ સરસ પડતી હોય છે. હવે આ બેટરને આપણે કેક ટીનમાં એડ કરીએ. હવે એક પણ મિનિટનો સમય વેસ્ટ નથી કરવાનો અને આને આપણે સ્ટીમરમાં મૂકીએ. પાણી પણ પહેલેથી સારી રીતે ગરમ થઈ ગયું છે. તરત જ આપણે ઢાંકણ બંધ કરીશું અને 20-25 મિનિટ માટે આને આપણે સ્ટીમ કરવાનું છે. અહીંયા ગેસની ફ્લેમને ફૂલ ઉપર જ રાખવાની છે. અને ફ્રેન્ડ્સ, 20 મિનિટ થઈ ગયા છે. આપણે ચેક કરીએ. તમે જોઈ શકો છો કે આપણા ખમણ જે છે એ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. થોડુંક મને અહીંયા વરાળનું પાણી દેખાય છે તો આપણે 5 મિનિટ માટે આ રીતે ખુલ્લું રાખીશું અને 5 મિનિટ માટે ચડવા દઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ટૂથપીક નાખીને ચેક કરીએ અને તમે જોઈ શકો છો કે આપણા ખમણ જે છે એ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. જ્યારે પણ તમે ખમણને ચેક કરો ત્યારે વચ્ચેના ભાગમાં જ ટૂથપીક નાખવી જેથી પરફેક્ટ તમને રિઝલ્ટની ખબર પડે. અને હવે આપણે ગેસને બંધ કરીએ અને આ ખમણને આપણે ઠંડા કરી લઈએ. હવે આપણે એક કડાઈમાં 2-2.5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીએ. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક ચમચી રાઈ ઉમેરીશું. ત્યારબાદ આપણે 1/2 ચમચી હિંગ ઉમેરીએ. થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીએ અને 7-8 લીલા મરચાંના સમારેલા ટુકડા ઉમેરીએ. એક ચમચી આપણે અહીંયા તલ ઉમેરીએ. હવે ત્યારબાદ આપણે તેમાં 250 ml જેટલું પાણી ઉમેરીશું. ફ્રેન્ડ્સ, આ પાણીને આપણે સારી રીતે 4-5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે જેથી કરીને મરચાંની તીખાશ પાણીમાં એબ્ઝોર્બ થાય. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું અને 3 ચમચી આપણે ખાંડ ઉમેરીએ. અહીંયા મીઠું અને ખાંડ એ પાણીના સ્વાદ જેટલું જ ઉમેરવાનું છે. આપણે ખમણમાં બંને વસ્તુ એડ કરેલી છે. 1/2 ચમચી આપણે અહીંયા વરિયાળી એડ કરીએ છીએ. વરિયાળી એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે. તમે સ્કીપ કરી શકો છો જો તમને પસંદ ના હોય. પણ કાઠિયાવાડમાં જે ખમણ અને સેવ ખમણી મળતા હોય છે તેમાં વરિયાળી એડ કરવામાં આવે છે અને ખૂબ જ વધારે સ્વાદિષ્ટ લાગતી હોય છે. 4-5 મિનિટ પાણી ઉકળી જાય પછી ગેસને બંધ કરીને 1/2 લીંબુની રસ આપણે ઉમેરીએ અને આ પાણીને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થાય ત્યાં સુધી ઠંડુ કરી લેવાનું છે. મિત્રો, અહીંયા આપણું ખમણ જે છે એ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ ગયું છે અને આ રીતે એ રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યારે તેને ડિમોલ્ડ કરવું. ઇઝીલી આખું ખમણ જે છે એ ટીનમાંથી બહાર આવી જશે. એક પ્લેટમાં આપણે આ ખમણને ડિમોલ્ડ કરીએ અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા ખમણ જે છે એ તૈયાર થયા છે. એકદમ પોચા ખમણ તૈયાર થયા છે. એકદમ સ્પોન્જી, જાળીદાર અને એકદમ પરફેક્ટ ખમણની રેસીપી છે આ. તમે ખમણને પણ આ જ રીતે બનાવી શકો છો. અત્યારે હું તમને પીસીસમાં કટ કરીને પણ બતાવી દઉં છું. ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી માટે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તમને ત્યાં પૂરો આન્સર આપીશ. મેં અહીંયા પીસીસમાં કટ કર્યા છે અને એક પીસ તમને બતાવી રહી છું અને તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર પોચા આપણા આ ખમણ તૈયાર થયા છે. હવે આ ખમણનો ઉપયોગ કરીને આપણે સેવ ખમણી માટે ખમણી બનાવીએ.
આપણે અહીંયા ખમણીનો ઉપયોગ નથી કરવાનો, પણ આપણે હાથથી જ ખમણના એકદમ નાના નાના ટુકડા કરીશું અને બે હાથની હથેળી વચ્ચે આપણે આ રીતે ખમણને હળવા હાથે પ્રેસ કરીએ અને ખમણનો આપણે ચૂરો તૈયાર કરીએ. ઘણા લોકો ખમણને ખમણીથી ક્રશ કરતા હોય છે, ગ્રેટ કરતા હોય છે, પણ એ મેથડ કરતાં જો તમે આ રીતે ખમણી બનાવશો બે હાથની હથેળીથી, તો એકદમ સરસ ચૂરો તૈયાર થતો હોય છે. બધા જ ખમણનો મેં આ રીતે બે હાથની હથેળી વચ્ચે જ એકદમ સરસ અને પરફેક્ટ છૂટો છૂટો ચૂરો તૈયાર કર્યો છે. હવે ફ્રેન્ડ્સ, આપણે અહીંયા જે વઘાર તૈયાર કરીને રાખ્યો હતો એ પણ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયો છે, અને ખમણી તો આપણી ઠંડી છે, રૂમ ટેમ્પરેચર ઉપર જ છે, એટલે આપણે આમાં આ બધું જ પાણી એડ કરી લેવાનું છે. અહીંયા હું તમને એક ઇમ્પોર્ટન્ટ ટીપ પણ આપીશ કે જો તમે આ વઘારનું પાણી ગરમ હશે ત્યારે ખમણીની ઉપર એડ કરશો તો તમારી ખમણી જે છે એ છૂટી છૂટી નહીં રહે અને બધી એકબીજા સાથે ચોંટી જશે. એટલે ખમણી પણ ઠંડી હોવી જોઈએ અને વઘારનું પાણી પણ ઠંડુ હોવું જોઈએ. અહીંયા મેં અત્યારે થોડાક લીલા દાણા પણ એડ કર્યા છે અને બધું જ આપણે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે આ વિડીયોમાં જોયું કે આપણે ખૂબ જ સહેલાઈથી અને સરળતાથી સેવ ખમણીની રેસીપી તૈયાર કરી છે, ઇન્સ્ટન્ટલી તૈયાર કરી છે. સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ છૂટી છૂટી આપણી સેવ ખમણીની ખમણી તૈયાર થઈ છે. હવે આપણે આને સર્વ કરી લઈએ. મિત્રો, આજની મારી આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જણાવજો, અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. તમે જોઈ શકો છો કે આપણી સેવ ખમણી એકદમ સરસ છૂટી છૂટી તૈયાર થઈ છે. આ સેવ ખમણી દાણમ અને સેવ વગર તો અધૂરી જ છે, તો આપણે અત્યારે દાણમના દાણા એડ કરીએ. ત્યારબાદ આપણે તેમાં થોડાક લીલા દાણા પણ ગાર્નિશ કરીશું, અને ત્યારબાદ આપણે તેની ઉપર એકદમ ઝીણી અને મોરી સેવ ગાર્નિશ કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણા બધા જ ગુજરાતીઓની ફેવરેટ આપણી આ સેવ ખમણીની રેસીપી તૈયાર છે. કેવો લાગ્યો વિડીયો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જણાવજો. એકવાર આ રેસીપીને ટ્રાય કરજો. જો તમને મારી આ સેવ ખમણીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન જરૂર પ્રેસ કરજો, તો જ તમને અમારા નવા આવનાર બધા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહેશે.